तो बनासकांठामां कोंग्रेस માટે ચઢાણ થઈ શકે છે કપરા। ઠાકોર સેનાના સ્વરૂપજી ઠાકોરનું ફોર્મ પાછું ખેંચવાનો ઇનકાર થયો છે। ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ છે સ્વરૂપજી ઠાકોર। બનાસકાંઠામાં ઠાકોર સેના બની શકે છે કોંગ્રેસ માટે વિલન। તો બનાસકાંઠામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થયા છે। ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ છે સ્વરૂપજી ઠાકોર। વધુ વિગતે વાત કરવા સમાતા અલ્કેશ ફોન લાઇન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, શું વિગતો સામે આવી રહી છે? કારણ કે બનાસકાંઠાનું જે સમીકરણ રચાઈ રહ્યું છે કોંગ્રેસ માટે, હવે કપરા ચઢાણ કહી શકાય બનાસકાંઠામાં? જી ચોક્કસ દીક્ષિતા, વાત કરું તો બનાસકાંઠામાં ઠાકોર મતદારો વધુ છે। જો કે ઠાકોર જે મતદારો હતા તેઓએ પોતાના કોઈ ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ મળે તેવી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સમક્ષ માંગણી કરી હતી, પરંતુ તેમની માંગણી ન સંતોષતા આખરે ઠાકોર સેનાની અંદરથી બે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા। તેમજ ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સરુજી ઠાકોર તેમજ ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। જોકે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, ત્યારે બંને ઉમેદવારોમાંથી મુકેશજી ઠાકોર જે પ્રદેશ મંત્રી છે તેમને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું, અને જે ઠાકોર સમાજના પ્રદેશ ઉપપ્રમુખ સરુજી ઠાકોર છે તે હવે ચૂંટણી લડશે। એટલે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે જંગ જામતો હતો તેમાં હવે ત્રિકોણીય જંગ જામશે, અને ખાસ કરીને જે ઠાકોર મતદારો વધુ છે અને ઠાકોર સેનાના જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક બંને પક્ષોને નુકસાન થાય તેવી ભીતિ છે। દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ।